એસ લાઈવ વેબ ચેનલમાં પરીક્ષા બોર્ડની કાર્યક્રમના પ્રાયોજક છે માત્ર જ A2 કાઉ મિલ્ક. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટે તમે તૈયાર તો છો ને? હા, અમે પણ તૈયાર છીએ બોર્ડ પરીક્ષા માટેની સરળ ટિપ્સ સાથે. તમામ વિષયની જરૂરી ટિપ્સ અમારા નિષ્ણાંતો આપને આપશે. તો ચાલો સાથે મળીને કરીએ તૈયારીઓ આવનારી બોર્ડની પરીક્ષાની. એસ લાઈવ વેબ ચેનલ ઉપર નિહાળતા રહો પરીક્ષા બોર્ડની. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બોર્ડની એક્ઝામ હવે ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે અમે પરીક્ષા બોર્ડની કાર્યક્રમ સાથે ઉપસ્થિત છીએ, જેમાં આપને મળશે સરળ ટિપ્સ અને તે ટિપ્સ આપશે અમારા વિષય નિષ્ણાંતો. તો ચાલો મળીએ આજના વિષય નિષ્ણાંતને. નમસ્કાર, એસ લાઈવ વેબ ચેનલમાં હું શ્રેયા બુચ ગુજરાતી વિષયને પરીક્ષામાં ભારણ વગર પરીક્ષામાં કેવી રીતે બાળકોએ લખવું એ અંગેની થોડી સમજણ આપવાનો પ્રયત્ન કરું છું. આવતીકાલે ગુજરાતી માધ્યમની પરીક્ષા ગુજરાતી વિષય છે અને ત્યારબાદ અંગ્રેજી માધ્યમની પણ થોડા દિવસ પછી ગુજરાતી વિષયની પરીક્ષા છે, માટે બંને માધ્યમો માટે હું કોમનલી આ વાત તમારી સમક્ષ બોલી રહી છું. સૌપ્રથમ તો સૌથી પહેલાં બાળકોને પેપરો માટેનો એક એવો કોન્સેપ્ટ હોય છે કે બોર્ડનું પેપર એટલે શું હોય, કેવું હોય, અને સતત બધા જ તરફથી પેપરમાં આમ હશે હો, આમ હશે હો, એમ કરીને સો કોલ બીવડાવવામાં આવેલા હોય. એટલે બાળકો એક ટેન્શન પહેલા દિવસનું હોય અને એમાં પાછું ગુજરાતી વિષય. હું બાળકોને બહુ સરળતાથી 5-6 વસ્તુઓ કહી દઉં છું કે બિલકુલ ગભરાવાની ક્યાંય જરૂરત જ નથી, કેમ કે જો તમે અમુક વસ્તુઓને ફોલો કરશો તો કોઈ જ તકલીફ પડતી જ નથી. આ કોઈ PhD લેવલની એક્ઝામ જ નથી કે જેની અંદર આપણે કશું એટલું ભારણ લઈને બેસવું પડે. એક પ્રોસિજર છે કે જેની અંદરથી આપણે પસાર થવાનું છે અને એના માટે સૌપ્રથમ આપણી પાસે MCQ આવે છે અને એની આપણને 60 મિનિટ મળે છે. MCQ બહુ ઝડપથી પતી જ જતા હોય છે, આપણે વર્ષની મહેનત એટલી બધી હોય છે, પતે છે, પછી આપણી પાસે સમય છે, એ વાત મેં તમારી સમક્ષ કરી. તો એની અંદર જે જવાબો આપણે મોટા જે જવાબો લખીએ છીએ, મુદ્દાસર જવાબો, 2 વાક્યના જવાબો, 3 વાક્યના જવાબો, 1 વાક્યના જવાબો, તો આ બધાની અંદર આપણે ડેકોરેશન કરવા, લાઈનો કરવી, બોક્સ બનાવવું, આ બધાની અંદર સમયને ન બગાડીએ આપણે. હા, બધું પેપર પતી ગયા પછી તમારી પાસે સમય છે ધારો કે, તો તમે ચોક્કસ કરી શકો છો, પણ એનાથી માર્ક વધે છે એ કોન્સેપ્ટ યોગ્ય નથી. અને સાથે સાથે તમારી પાસે જે સમય છે એનો સદુપયોગ તમે વિચાર વિસ્તાર, નિબંધ, પત્રલેખન એ બધાની અંદર જો કરશો તો 100% જેમ વિચારે તમે ચડશો અને લખતા જશો એમ 100% તમારી પાસે મુદ્દા આપેલા જ છે ક્વેશ્ચન પેપરમાં, તો તમે બહુ સારા માર્ક્સ એની અંદર મેળવી શકશો. કારણ કે તમારી પાસે વિચારવાની શક્તિ તો પૂરતી જ છે, પણ તમે વિચારતા નથી, આ એક મોટો પ્રશ્ન છે. એટલે કોઈ પણ જગ્યાએ મારે ડેકોરેશન રહી ગયું, મારે લાઈનો રહી ગઈ, મારા માર્ક કપાઈ જશે, આવા બધા કોઈ જ પ્રકારના માનસિક ઉદ્વેગો સાથે ન બેસો એવી મારી એક દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે. તો બીજું બધું કરવા માટે પાછળ ક્વેશ્ચન પેપરની અંદર જે આપેલા હોય છે, બીજા જે તમારા આન્સરની અંદર સ્વરૂપમાં B સેક્શન લખવાનું હોય છે, એને થોડું વાંચો, એને વાગોળો, નિબંધોને થોડુંક ક્લૂ મેળવવા માંડો, પ્રશ્નોના જવાબો જેમ આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ છીએ એ બધી વસ્તુઓનું ધીમે ધીમે મગજની અંદર મંચન કરતા જઈએ, એટલે કે આપણે યાદ કરતા જઈએ, એમ બહુ જ સરળ થાય છે. કેમ કે સમયની સાથે સાથે જે આપણું લખાણ છે એ પણ બહુ અગત્યનું બની જાય છે. સમય તો ચાલવા જ માંડવાનો છે પરીક્ષાના પેપરની અંદર, એટલે જે તમારે કન્ટેન્ટ વાઇઝ
જે લખવાનું છે એ ન રહી જાય એ આપણે ખાસ ધ્યાન આપવાનું છે. સાથે સાથે એક વસ્તુ એક બહુ જ ધ્યાન આપવાની છે કે તમે જે પેપર લખો છો એ પેપરને તમે એ બી સી ડીના જે ગ્રુપ છે એ પ્રમાણે જ લખો, અને એની અંદર તમને જ્યારે પણ કોઈ વસ્તુ યાદ નથી આવતી તો 2 મિનિટ શાંતિથી વિચાર કરશો. સમય છે જ આપણી પાસે, નથી એવું છે જ નહીં. શાંતિથી લખતા જાઓ, ક્રમવાઇઝ લખતા જાઓ, કશું જ છોડો નહીં. કેમ કે હવે તો ક્વેશ્ચન પેપરમાં ઓપ્શન્સ પણ આપણી પાસે હોય છે. આ પ્રશ્ન નથી આવડતો તો બીજો લખો. આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જઈએ તો MCQ પણ બહુ જ સરળતાથી લખાય છે, બહુ જ સરળતાથી વંચાય છે, અને આવડે જ છે એવા વિથ ફૂલ કોન્ફિડન્સથી જવાનું છે. પ્રશ્નોના જવાબો સમજીને એટલા માટે લખવાની વાત કરી રહી છું કે ક્યારેક થોડાક એ જવાબો ટ્વિસ્ટ થઈ રહ્યા છે. હવે ટ્વિસ્ટની અંદર એવું છે કે કંઈ PhDના લેવલનું ટ્વિસ્ટિંગ નથી હોતું, સીધી સાદી ભાષામાં હોય છે, ટેક્સ્ટ બુકમાંથી જ પ્રશ્ન હોય છે. ખાલી થોડુંક શા માટેને બદલે કેમ પૂછવામાં આવે છે, આટલી જ વસ્તુ હોય છે. અને એને આપણે સરળતાથી સમજી લઈએ તો પ્રશ્નનો જવાબ આપણને આવડતો જ હોય છે. એટલે આ બધાનું સરવાળો એટલો જ થાય છે કે ગભરાયા વગર આપણામાં પોતાનામાં એક કોન્ફિડન્સ લઈને બેસીને લખીએ તો બધું જ સરસ રીતે આવડે છે. એક તો વાલીઓને મારી નમ્ર વિનંતી કે બાળકને કોઈ જ પ્રકારના પ્રશ્નોના જવાબો તને આવડે છે, તને આવડે છે, છેલ્લા દિવસોની અંદર બધા બંધ કરી દો. બાળકોને હા, તમારી ચિંતા હોય એ સ્વાભાવિક છે, તો એને ટેક્સ્ટ બુક વાંચો. તમે વાંચવા બેસો એની જોડે બહુ તો ટેક્સ્ટ બુકના દરેક પાઠ જેમાં પ્રસ્તાવનાથી માંડીને બધી જ વસ્તુઓનું આલેખન ટેક્સ્ટ બુકની અંદર કરેલું જ છે, અને એ પ્રમાણે અનુકૂળ પ્રમાણે એ બાળક જો વાંચશે, શબ્દાર્થ પણ એમાં હોય છે, બધું રૂઢિપ્રયોગથી માંડીને જોડણીથી માંડીને બધું જ એની અંદર આવેલું છે, અને બોર્ડની અંદર અકોર્ડિંગલી ટેક્સ્ટ બુક જ પૂછાય છે, તો ગભરાવાની વાત નથી આવતી. એટલે વાલીઓને નમ્ર વિનંતી, બાળકોને શાંતિથી થાય એટલું તમારી ગભરામણ જે છે ને એ બાળકોની ઉપર પ્લીઝ ન થોપો, એટલી નમ્ર વિનંતી. અને સૌથી અગત્યની વાત, છેલ્લા 2-3 દિવસ આમ તો ગુજરાતી મીડિયમવાળાને તો કાલથી જ પેપર શરૂ થાય છે, કાલ પરમ, પણ છેલ્લા દિવસોની અંદર કુટુંબીજનોનો જે મેળો યોજાય છે તે, અને મિત્ર વર્તુળ જે યોજાય છે, આ બધી વસ્તુઓ મહેરબાની કરીને આપણે એમાં જો સાથ અને સહકાર આપીએ તો બાળક કદાચ વધારે સારી રીતે બેસીને લખી શકે છે. બાળકોને પરીક્ષા પતે ને પછી બાળકોની પાસે ખૂબ સમય છે, 2-3 મહિનાનો સમય હોય છે. એટલે જેને જેને ખૂબ વાલ આવતો હોય ને, પ્રેમ આવતો હોય ને, તો એ પરીક્ષા પતે ને પછી એ બાળકને સરસ જગ્યાએ ફરવા લઈ જાઓ, ખવડાવવા લઈ જાઓ, તો આઈ થિંક, મને એવું લાગે છે કે બાળક વધારે મજા કરશે. તો સમગ્ર વાતની એક વાત અને એક નીચોડ ઉપર બાળકોને, 10મા ધોરણના તમામ બાળકોને ખૂબ હેલ્ધીલી, ખૂબ જ આપું છું, બેસ્ટ ઓફ લક કહું છું. અને સાથે સાથે ખૂબ સરસ રીતે શાંતિથી પેપર લખે, ખૂબ સારા માર્ક્સ આવે. ગુજરાતી લેંગ્વેજને આપણે હંમેશા સાઇડટ્રેક કરી છે, છેલ્લી ઘડીએ કોઈ જ એવા પ્રકારના કરિશ્મા નથી બનતા કે છેલ્લી ઘડીએ બધું આવડી જાય. એટલે આ પણ એક માઇનસ પોઈન્ટ મોટો આપણા સમાજની અંદર પ્રશ્ન છે કે એને કઈ રીતે કરવું, એ સમય આવે આપણે વાત કરીશું. તો બધા જ વિદ્યાર્થીઓને અને બધા જ વાલીઓને ઓલ ધ બેસ્ટ, અને થેન્ક યુ વેરી મચ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું સરળ ટિપ્સ સાથે અને નવા વિષય નિષ્ણાંત સાથે અમારા કાર્યક્રમ પરીક્ષા બોર્ડનીમાં. એસ લાઈવ વેબ ચેનલમાં પરીક્ષા બોર્ડની કાર્યક્રમના પ્રાયોજક છે માત્ર જ A2 કાઉ મિલ્ક. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટે તમે તૈયાર તો છો ને? હા, અમે પણ તૈયાર છીએ બોર્ડ પરીક્ષા માટેની સરળ ટિપ્સ સાથે. તમામ વિષયની જરૂરી ટિપ્સ અમારા નિષ્ણાંતો આપને આપશે. તો ચાલો
સાથે મળીને કરીએ તૈયારીઓ આવનારી બોર્ડની પરીક્ષાની. એસ લાઈવ વેબ ચેનલ ઉપર નિહાળતા રહો પરીક્ષા બોર્ડની.